वोर्ड नंबर 3 માં આવેલ ઠક્કર બાપા વાસમાં રોગચાળો વધતો અટકાવવા માટે આરોગ્ય વિભાગની ટીમ દોડી થઈ સાથે દૂષિત પાણી અટકાવ્યું। શહેરના વોર્ડ નંબર 3 માં સમાવેશ ઠક્કર બાપા વાસમાં ગઈકાલે 10 થી વધુ ઝાડા ઉટીના કેસો સામે આવ્યા હતા, જેનો અહેવાલ એનટીસી ન્યૂઝમાં પ્રસારિત થતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી। સાથે વિસ્તારમાં 145 લોકોનો સર્વે પણ કરાયો હતો। સ્થાનિકોને ક્લોરીનની ટીકડીની પણ વહેંચણી કરવામાં આવી હતી। आरोग्य विभाग ने सर्वे की कामगिरी दरमियान 10 नवा केस पण नोंधाया हता। ठक्कर बापा वास में स्थानिकों जणाव्या मुजब छेल्ला अनेक समय थी पीवाना पानी में दूषित पानी मिक्स थई आवी रह्युं छे। पानी में दुर्गंध आवती होवानी फरियाद अनेक वखत पालिका ने पण करवामां आवी छे, छतां पण आ मामले कोई पगला लेवाया नथी, जेथी संभवित रीते दूषित पानी ना कारणे 10 थी वधु झाड़ा उठी ना केस आवता आरोग्य विभाग सफाळो जाग्यो हतो। પાણીની આપણે સમસ્યા આવી છે કે પાણી ખરાબ આવે છે, એના માટેનો આપણે ગટર લાઈનનું પાણી બે મિક્સ થઈ હોય ને તે રીતનું લાગે છે, એટલે લોકો ઘણા લોકો અહીંયા બીમાર પડ્યા છે અને ઘરે ફરિયાદ પણ આવી છે મારા ત્યાં કે આ રીતનું પાણી આવે છે તેનું કંઈ નિકાલ લાવો। અહીંયાથી 15 થી 10-11 જણ બીમાર જેવા પડ્યા છે, તે લોકો ઘરે પણ મારા આવ્યા હતા ને લોકોએ કીધું કે પાણી બેન બહુ ખરાબ આવે છે તેનું તમે કંઈ નિકાલ લાવી શકો। અમે જે અંદર નગરપાલિકામાં જાણ કરીએ છે અને લોકોને વાત કરી છે, તો વોટર વર્કસવાળાને પણ કરી છે, દૈનિક ખાતાવાળાને પણ વાત કરી છે અમે કે એનો કંઈ પાણીનું આ દૈનિક ખાતાની અંદર જોઈન્ટ થયેલું છે તો અમને નિકાલ કરી આપો। જિલ્લા આરોગ્ય અધિકારી ડીએસ ભાવસારના જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગને ઝાડા ઉટીના કેસો આવ્યાની જાણ થતાં જ તાત્કાલિક તેઓ ઠક્કર બાપા વાસમાં જઈને તપાસ હાથ ધરી હતી અને સર્વે કરાયો હતો। हाँ, गई काले सांजे नवसारी शहर ठक्कर बापा वास विस्तार में पानी ने जे लीकेज ना कारण झाड़ा उल्टी ना केसों थे, गई काले 5 केसों रिपोर्ट थे। त्यारबाद टीम द्वारा सर्वे करवामां आवतो 145 व्यक्तिओ सर्वे करेल तो અત્યાર સુધી સર્વે કરાયા બાદ બીજા 10 કેસ મળી આવેલ છે અને એમાં 5 ઝાડા ઉલટીના તથા 10 ઝાડાના કેસ થયેલ છે અને નગરપાલિકાને સૂચના આપેલ છે કે પાણીનો સપ્લાય જે લીકેજના કારણે ભેગું થાય છે એ બંધ કરેલ છે તથા ટીમ દ્વારા સર્વે કરવામાં સર્વે થઈ રહેલ છે અને ક્લોરિનેશનની કામગીરી ક્લોરિન ટેબલેટ દ્વારા થઈ રહેલ છે। સાથે દૂષિત પાણી આ વિસ્તારમાં બંધ કરવામાં આવ્યું છે અને કેસની સંખ્યા ઘટે તેવા પ્રયાસો પણ કરવામાં આવ્યા છે। એનટીસી ન્યૂઝ નવસારી।